સમક્ષ રજૂઆતો કરવામાં આવી. જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. પલ્સ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં એજન્ટ તરીકે કાર્ય કરી રહ્યા છે અને આ કંપની 33 વર્ષથી ચાલતી રિયલ એસ્ટેટ કંપની છે. ભારત સરકારના DCA વિભાગ અંદરમાં કામ કરતી આ કંપની વર્ષ 2003 રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા પણ કંપની રિયલ એસ્ટેટ કંપની છે એવો ચુકાદો આવેલો છે, જેના કારણે આજે પૂરા ભારતમાં 30 લાખથી વધારે એજન્ટ્સ છે અને 1 કરોડથી વધારે ગ્રાહક છે. પરંતુ તારીખ 22/8/2014 રોજ સેબી અને સીબીઆઈ દ્વારા કંપનીની તમામ મિલકતો અને રેફડે જપ્ત કરેલ છે અને હાલ આ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ સુપ્રીમ કોર્ટ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવેલી છે, જેના અધ્યક્ષપદે રિટાયર્ડ જસ્ટિસ શ્રી RM લોઢા સાહેબની નિમણૂક કરાઈ છે અને કમિટી દ્વારા કંપનીને મિલકતો વહેંચી અને ગ્રાહકોના નાણાં પરત 6 મહિનામાં પરત કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે તારીખ 2 ફેબ્રુઆરી 2016 રોજ કરેલ. પરંતુ આજે 3 વર્ષ થવા આવ્યા છતાં ગ્રાહકોના નાણાં પરત મળવાનું ચાલુ થયું નથી, જેને કારણે આજે 30 લાખ એજન્ટ અને 1 કરોડ ગ્રાહકો ખૂબ જ હેરાન પરેશાન છે. કારણ કે ગ્રાહક દ્વારા એજન્ટને રોજે રોજ હેરાનગતિ કરવામાં આવી રહી છે અને માનસિક ત્રાસ અપાય છે. આથી ઘણા એજન્ટ એવા છે જેમને મરવા માટેના વિચાર કરવા પડે છે. તો આ વેદના સાંભળી સમજી તેને ગંભીરતાથી લઈ અને વહેલી તકે નાણાં મળવાનું ચાલુ થાય, જેથી કરી કરોડો ગ્રાહકના નાણાં તેમને તેમની પરસેવાની કમાણી પરત મળી શકે. તો આ વિષયને અનુસંધાને કચ્છ અને મોરબીમાં આશરે 26,000 એજન્ટ્સ છે અને આશરે 5 લાખ ગ્રાહકો છે. તેમની અંદાજિત રોકાણની રકમ રૂપિયા 320 કરોડ જેટલી છે. તો આ બાબતે ઘટતું કરવા અંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. પહેલો અમારો મુદ્દો છે કે અમે PSLના એજન્ટ છીએ. PSLના ગ્રાહકના રૂપિયા મળે એના માટે આજે આવેદનપત્રનો પહેલો પોઈન્ટ અમારો એ હતો કે ગ્રાહકને રૂપિયા પાછા મળે. આજે અમે કામ કરી રહ્યા છીએ એજન્ટો 18 વર્ષથી ભુજમાં એની ઓફિસ છે. 10,000 થી 15,000 એજન્ટો કચ્છમાં કામ કરી રહ્યા, કચ્છ મોરબીમાં કામ કરી રહ્યા છે અને 5 લાખથી વધુ અમારા કચ્છ અને મોરબીમાં ગ્રાહકો છે અને એના રૂપિયા છે 300 કરોડથી ઉપરનું પેમેન્ટ અમારું આ PSLમાં ફસાયેલું છે. પણ આ મેટર કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જવાથી પૈસા થોડા ડીલે થાય છે. જો આનો ઉકેલ, હવે જો PSLના ગ્રાહકને રૂપિયા નહીં મળે તો અમે લાખો વ્યક્તિ ગ્રાહકો છીએ અને હજારોની સંખ્યામાં અમે એજન્ટો છીએ. અમને જો હવે રૂપિયા ટૂંક સમયમાં ચૂંટણીથી પહેલે જો અમને સપોર્ટ નહીં મળે અને જો અમારા ગ્રાહકને ન્યાય નહીં મળે તો અમે એવું હવે કામ કરવાના છીએ. પહેલું તો અમે કામ કરવાના છીએ, ચૂંટણીનો બહિષ્કાર કરશે. જેમ 3 રાજ્યમાં જેમ રિઝલ્ટ આવ્યું, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં, એવું ને એવું રિઝલ્ટ અમે ગુજરાતમાં પણ લાવી દેશી. કારણ કે અમારે માંગ, પહેલી માંગ એ છે કે અમારા જે કસ્ટમરો છે એ નાના નાના ગરીબો વ્યક્તિના રૂપિયા છે. અમે જે કામ કર્યું છે એ કામ અમારા 8-10-15 વર્ષ અમારામાં બગડ્યા છે, પણ ગ્રાહકોને રૂપિયા પાછા મળી જાય એ મારી માંગ છે. અને જો ગ્રાહકોને રૂપિયા ચૂંટણીથી પહેલે નહીં મળે તો અમે 100% ચૂંટણીનો બહિષ્કાર કરશી અને જરૂર પડશે તો અમારા વ્યક્તિને પણ અમે નિમણૂક કરશી. પૈસા પાછા નથી એનું એનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં 6 મહિનામાં સુપ્રીમ કોર્ટ આદેશ દઈ દીધો હતો કે 6 મહિનામાં સેબીને આદેશ દીધો હતો કે જમીન વેચી અને ગ્રાહકના રૂપિયા આપવાના છે, પણ હજી સુધી સેબી 6 મહિનામાં પૈસા કસ્ટમરને આપ્યા નથી.